जन भरण जन मर घराव घड़ाई भवगात पर नमिये नमिये आज नारायणी ए मड़ी विश्वाय रूप वैराट शांति करण जग भरण अन मारी घड़ाव घड़ा भव घाट एथी नमिये तने नारायणी मारी विश्व रूप वैराट। नमस्कार मित्रों, अकेलाना माध्यम थी जारे आपने समय मळवानुं छूं छूं ने एमाय एवा पवित्र दिवसे गुजरात स्थापना दिन पहली मे ना दिवसे आपने समक्ष मळवानुं छूं छे अने एमाय गुजरात नो स्थापना दिन छे अने हूँ गुजराती छूं एनुं मने गौरव छे। गुजरात गुजरात छे मित्रों, भारत आपणो देश छे, भारत आपणी माँ छे। વિશ્વના તમામ દેશોમાં કોઈ દેશને માં કહેવામાં નથી આવતું, અથવા તો કોઈ પણ સ્ત્રીને ડાયરેક્ટ માં નથી કહેવાતી। કોઈની કાકી હોઈ શકે, કોઈની બેન હોઈ શકે, પણ જ્યારે માં ક્યારે કહેવાય કે જ્યારે બાળકને જન્મ આપે ત્યારે એ માં કહેવાય છે, એમ કહેવા ગયો। મિત્રો, ભારત દેશ માં કહેવાય છે એનું કારણ એક કે એની કાંખમાં ગુજરાત નામનું બાળક રમી રહ્યું છે ને, એટલે આ દેશને માં કહેવામાં આવે છે। એટલે તમામ ગુજરાતીઓને મારા આજના દિવસે અકેલાના માધ્યમથી હું અકેલાના માધ્યમથી આપ બધાને ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ વધાઈ આપું છું। અને એ આપણો ગર્વ ગુજરાત, એ ગરવી ગુજરાતના આપણે તમામ મિત્રો, ગુજરાત ગુજરાત છે ભાઈ। અને કહેવા ગયો કે ગુજરાતીને ડિગ્રીની જરૂર નથી, ગુજરાતી છે એ જેની ડિગ્રી છે। એ ક્યાંય ગુજરાતી આપણા, તમે સાંભળો ક્યાંય ગુજરાતી આપણા પાછળ ને, પણ એમ કહેવા ગયો કે જ્યારે દેશની કોઈ પણ પરિસ્થિતિ કથળી છે ત્યારે ગુજરાતમાંથી જ માણસ ઊભો થયો છે। સમય વિચાર, મહારાણા પ્રતાપ પાસે ચેતક હોય તો એ ગુજરાતી હતો, એટલો નહીં સાહેબ, જેથી એમ કહેવાય છત્રપતિ શિવાજી એની પાસે જેથી ધન ઘટ્યું અને એ માણસ જ્યારે ડુંગરે ડુંગરે અને વન વનમાં જ્યારે એમ કહેવાય શિવાજી ફરે છે ત્યારે પહેલી વહેલી કોઈ હાકલ મારી હોય તો એ આપણા ગુજરાતના વેપારીઓએ કીધું હતું, મહારાજ શિવાજી અમે જો સામેથી તમને આપશું તો અમારો બાદશાહ અમને હેરાન કરશે, માટે તમે સુરત પધારો અને કદાચ અમને અમારો બાદશાહ પૂછશે તો એમ કહેશું કે અમારી પાસેથી એ શિવાજી લઈ ગયા। સાંભળી લો, શિવાજી કોઈ દી લૂંટ ન કરે, પણ મારા દેશ ગુજરાતના વેપારીઓને આમંત્રણ આપ્યું છું। એટલે જ્યારે જ્યારે પરિસ્થિતિ કાંઈ કથળી છે ત્યારે ગુજરાત જ ઊભું થયું છે। કહેવા ગયો, જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર વેપાર કરવાને બાને આવ્યા અને સત્તા જમાવીને બેઠા, અને ત્યારે એની સામે એક સુકલ લાકડી જેવું શરીર લઈ અને લાકડી લઈને કોઈ ઊભો થયો હોય એ મહાત્મા ગાંધી, મોહનચંદ કરમચંદ ગાંધી, એ પણ ગુજરાત પોરબંદરના હતા। અને કહેવા ગયો મિત્રો, જ્યારે આ દેશને એક વસ્તુ નક્કી છે કે આખો આખો દેશ સંસ્કૃતિથી ભરેલો છે, વેદ ઉપનિષદોથી ભરેલો છે, સંસ્કારોથી ભરેલો છે, અને દક્ષિણ સંસ્કૃતમાં ધર્મને રીતે બહુ મોટું કહેવાય સાહેબ, અને શાસ્ત્ર પણ એમ કહે છે કે એ ઉત્પત્તિ દક્ષિણમાંથી થઈ। પણ કહેવા ગયો ભાગવત પણ વર્ષોથી હતું, રામકથા પણ વર્ષોથી હતી, અને રામકથાને મેદાનમાં કોઈ લઈને આવ્યું હોય, ભાગવત કથાને કોઈ મેદાનમાં લઈને આવ્યું હોય, એવા બે આપણા ગુજરાતી મહાપુરુષો, એમાં પૂજ્ય મોરારી બાપુ એ રામકથા લઈને વિશ્વના ખોળામાં મૂકી ભાઈશ્રીએ ભાગવતને મૂક્યું। અને કહેવા ગયો સાહેબ, ગુજરાત કોઈ પણ રીતે, કોઈ આ ગુજરાતી છે એને વાત કરીએ છીએ એમ નહીં, પણ માણસમાં મેલ વધી ગયો તો આપણો કાક બાપુ લખે ને, એ જી મારે સાબુ રે થવું છે જીવ તર ખોવારે, પણ માનવી ના ધોવા મેલ ને રે જી। એટલે બાહ્ય જ્યારે ગોબરાઈ આવી, કપડાં ધોવાની વસ્તુ નહોતી, ત્યારે નિર્મા સાહેબ એ પણ ગુજરાતી, છોડો એક ગુજરાતી આફ્રિકામાં જાય અને ત્યાં બેઠો બેઠો વિચાર કરે, પેટ્રોલ પંપમાં નોકરી કરે,
તો ગાડીમાં પેટ્રોલ પહોંચે કઈ રીતે એ મારે જોવું છે. તો એ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ એ પણ ગુજરાતી. અને કહેવાય ગયો દેશમાં સોનું નહોતું ઘટવા, એમ કહેવાય ઘટવા મળ્યું. અને ત્યારે એ સારામાં સારા સોનાના વેપારી એ સમયથી લઈને આજ સુધી ત્રિભુવન ભીમજી સાહેબ એ પણ ગુજરાતી. કહેવાય ગયો અભિનેત્રીઓની અંદર જે એમ કહેવાય ઘટ આવી. અને ત્યારે આશાબેન પારેખ એ પણ મિત્રો ગુજરાતી. ફિલ્મ જગતથી લઈ અને તમે તમામ જગ્યાએ જોઈ લો રામાયણ નામની સિરિયલ બનતી હતી સાહેબ. અને એટલા બધા દુનિયાના અભિનેતાઓ પણ રાવણ કોને બનાવો, રાવણ કેવો હોવો જોઈએ, રાવણ કેમ હોય એ માટે પાત્રતા પ્રાપ્ત કરી હોય તો અરવિંદભાઈ ત્રિવેદી સાહેબ એ પણ ગુજરાતી. અને કહેવાય ગયો મુંબઈમાં દૂધ મળ્યું ઘટવા, ત્યારે અમારા ડાઠાના એક ખોજાય સાહેબ તબેલો દૂધમાં મોટામાં મોટું કામ. અને એ પછીનું તમે લઈ લો તો આ અમૂલ એ પણ સાહેબ ગુજરાત ત્યાંથી લઈ. અને તમે ઠેઠ સુધી બી આવો ઘણા બધા લઈ શકાય નામ, પણ આજ વિશ્વમાં એટલા વર્ષ આઝાદી થયા પછી આ દેશનું સરખું સુકાન કોણ કરશે, સુકાન કોણ સંભાળશે? તો આજ કહેવાય ગયો સાહેબ નરેન્દ્રભાઈ મોદી એ પણ ગુજરાતી, અને અમિતભાઈ શાહ એ પણ ગુજરાતી. અને આવું સરસ મજાનું છાપું, સરસ મજાના મેસેજ, સરસ મજાના સમાચાર આ અકેલા એ આપણું ગુજરાતી એના માધ્યમથી જ્યારે હું તમે જ્યારે મળ્યા છીએ ત્યારે ગુજરાતી ગુજરાતી છે સાહેબ. અમે સાહેબ ગુજરાતીઓને અમે ભલે ગમે એ દેશમાં જઈએ છીએ પણ બોલાવે તો છે ગુજરાતી જ ને આપણે, અમે ગુજરાત બહાર જતા જ નથી. ભલે અમે ગમે ત્યાં જતા હોય પણ બોલાવે છે અમને ગુજરાત. અમે અમે કીર્તિભાઈને અમે એક પ્રોગ્રામમાં ગયા, હું સાયરામભાઈને ઘણી વાર કહેતો હોઉં છું, બધા અત્યારે ગુજરાતી કલાકારોની અંદરય સાહેબ એટલો બધો પ્રેમ છે એકાબીજી વગર રહી નથી શકતા. અને ગુજરાતીના જવાબ જ એવા હોય. એક ભાઈની પત્નીને ફોન કર્યો, ડાર્લિંગ ક્યાં છો? ત્યાં તમારા હૃદયમાં. ત્યાં મેં તને કેટલી વાર કીધું ભીડવાળી જગ્યામાં નહીં જવાનું? ત્યાં ગુજરાતી જવાબ દઈએ કે બીજો ન દઈએ કે ગુજરાતી ગુજરાતી છે. અને આ ગુજરાતી હું તમે એટલે અમે ટૂંકમાં રશિયા ગયા પ્રોગ્રામમાં વાત કરતો, અમે રશિયા પ્રોગ્રામમાં ગયા તો ત્યાં આપણા એ તમને કહું એવા સરસ મજાનું કીર્તિભાઈ ગાતા હતા. અને પછી તો ગુજરાતીઓ ત્યાં હોય ને એમાંય કીર્તિભાઈ હોય, અને અહીંથી જ આપણા રાસ ગરબા અને દેશભક્તિના ગીતો એ કીર્તિભાઈ જમાવટ કરતા હતા. ઓડિયન્સ ભાઈ નાખતું હતું સામું, પણ બનેલું એવું કે જે આપણા રશિયામાં જે આપણા ગુજરાતીઓ હતા જે ભારતીયો હતા એ લોકોને ત્યાંના માણસો સાથે સંબંધ તો હોય જ ને, તો અમુક એના પાર્ટનરો અને એ બધાના કહેવાથી એ વિસ્તારના સાંસદ એ પણ આવેલા. અને એ કંઈ સમજે તો નહીં પણ આપણા એટલા બધા આમ આનંદ કરતા હતા એટલે એણે ઓલા અમને પૂછ્યું એની ભાષામાં કે આ શું ગાય છે, શું એટલું બધું કરતા કે અમારા સાહેબ ગુજરાતના ગીતો અમારા રાજ્યના અમારા દેશના ગીતો ગાય છે. એટલે ઓલાનો મગજ ગયો રશિયા કે દેશ અમારો, પૈસા અમારા, અને અમારી ભૂમિ ઉપર બેઠા બેઠા તમારા ગીતો ગાવ છો એનો એમને વાંધો નથી. તો હવે એ બાને તમે રશિયાનું ગીત ગાઓ, તમારે આ રાષ્ટ્રનું ગીત તો ગાવું જ પડે કારણ કે આ રાષ્ટ્રમાં તમારો તમે આંબો રોપ્યો છો, ફળ તમે આ દેશના ખાવ છો. એટલે ઓલા આયોજકો કે ભાઈ કીર્તિભાઈ એક હતું રશિયાનું ગીત ગાઓ, હવે અમે આ બધું મેં હરકું કરીને ગયેલા રશિયાના ગીત અમને થોડા આવડે. કીર્તિભાઈ કે હવે કરવું શું? ઓલા કે ભાઈ એ એવી કહે તમે પ્રોગ્રામ કર્યો ત્યારે જો કીધું હોત તો અમે કોઈ કવિ પાસે, અમારા ઘણા કવિરાજો છે એની પાસેથી એક હતું ગીત બનાવતા હોત રશિયાનું, પણ અમારો કવિ કાંઈ દેશના જ ગીત લખીએ કે અમારા બીજાના જ ન લખાય સાહેબ, એટલે આ તમે અઘરું કર્યું, અમારે કરવું શું? કારણ કે ના ગાવું જ પડશે, નહીંતર હવે રોજ અમારે રહેવું અને એમાં અમને વિઝા માઇન્ડ અમુકને આપતા હોય, અમુક અમે સ્થાનિક અહીંના નાગરિક અહીંયા બન્યા છીએ તો એ બધી તકલીફો પડે એટલે કાંઈક કરવું પડે. કીર્તિભાઈ કે શું કરવું યાર? મેં કીધું લાગ ને હું ગાઉં રશિયાનું. અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું સાહેબ, હાથ
વાર બોલ્યો હો રંગ રસિયા હો રંગ રસ, અને ઓલા ને મજા આવી. ઓકે ઓકે વેરી નાઇસ, રસિયા રાસ ઉજાગરો. મેં કીધું હાલો એટલું તો રાજી છું ને, હવે અમારી કઠણા પૈસા બધી અમારે એમ કે અમે નીકળી જાય. અને હું તમને બધાને કહું સાહેબ, કોઈ દી તમે મુશ્કેલીમાંથી નીકળવાના નથી. તમે જેટલું સુખ ગોતવા જાઓ છો ત્યારે દુઃખ રસ્તામાંથી ઉગતું હોય. અમે એક ગાયું તો ઓલાને પાછું કીધું, પ્લીઝ નેક્સ્ટ વન હજી એક બીજું ગાઓ. કીર્તિભાઈ મને કે શું કરવું, હું નહીં ગાવા દે ને. પછી મેં ગાયો, એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, એ જ રંગદાર છે રે કેવો સમકદાર છે, હો લેજો એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એમાં 11 વાર લેજો રસિયા રૂમાલ, એ રાજી થઈ ગયા. ઓકે રસિયા રૂમાલ રંગદાર છે છમકદાર છે. સાહેબ આવું બધું ગુજરાતી ને અહીંયા સડી જાય, એટલે ગુજરાતી હોવું સાહેબ એક મારું તમારું ગૌરવ છે. અને ગુજરાતીપણાનો એક ભાઈ એને પત્નીને, એની પત્નીએ કીધું એના પતિને કે જો આપણે ગુજરાતી ભૂખા કરી નાખી, કે ડાર્લિંગ આ લગ્ન છે ને એ લોટરી છે. એને પતિએ કીધું કે ગાડી એવું ન હોય. અરે કે હોય લોટરી છે, આ લોટરી છે. બોલો કે લોટરી તો પછી બીજી વાર લઈએ, એકો નિષ્ફળ ગયા હોય તો આમાં નથી થતું પછી કાંઈ. હલવાના એ હલવાના સાહેબ. એટલે જો એ ગુજરાતી આપણે હતા ને એ હોસ્પિટલ ગયા, એટલે ડૉક્ટરે બધું ચેક કરીને કીધું કે દર્દીએ પૂછ્યું સાહેબ હવે શું આમાં શું કરવું પડશે. કારણ કે ભાઈ તમને ઘણી બધી તકલીફ છે, થોડુંક જોવું પડશે, એટલે સોનોગ્રાફી કરવું પડશે. તો આપણો ગુજરાતી કે એ કે સાહેબ સાંદિગ્રાફી કરો, પિત્તોગ્રાફી કરો, આ ગરીબ મને સોનોગ્રાફી કેમ કરાવી શકે સાહેબ, એ ન્યાય હોનો હત્યા તો બોલો. ખરેખર છે સાહેબ આ એમાં તમે જો, એક ગુરુને એના શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, આમ તો જો કે ગુરુ શિષ્યને આવી લગ્નની વાતો કરવાની જ હોય નહીં, પણ સાહેબ ગુજરાતી રહ્યા કે લગ્ન જીવનમાં કેટલા ભાવના બંધન હોય છે. કારણ કે પ્રિય શિષ્યો સાત સાત જન્મ, તા કંઈ ખબર કેમ પડે કે આપણા કેટલામો જન્મ સાત ચાલી રહ્યો છે. એ કે જો બે માણાને બનતું ન હોય, ધમધમાટી બોલતી હોય તો માનવાનું કે હજી 100 જન્મ બાકી હોય, કારણ કે શેક નથી આમ. પણ માની લેવાનું કે મીઠું 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 બોલતા હો ને તો માની લેવાનું કે હવે આ લગભગ આ 100 જન્મ હશે. મીઠા રહેજો, જેના જીવનમાં દેકાર હશે ને એને માની લેવાનું હજી આવું ભોગવવું પડશે. પણ કહેવાનો મારો સૂર છે ભાઈ કે એ જન્મો જન્મના સાથ નિભાવવાની વાતો કેવળ ગુજરાતમાં જ થઈ શકે. પતિ પત્ની બે મંદિરે ગયા ને ધડ દિન બેલ વગાડ્યો, અને એની પત્નીએ માગ્યું કે હે ભગવાન, હે મારા નાથ, મને હાથો હાથ ભાવ આજ પતિ આપજો. ત્યારે એનો પતિ પાછળ ઊભો તો એ બોલ્યો કે હે ભગવાન જોજો આ ભાવ હાથમાં જ હોવો જોવે. સાહેબ આની વાતો નથી, પણ ગુજરાત ગુજરાત છે ગુજરાત. પછી કોઈ પણ જિલ્લો લઈ લો, મારે ગરબી ગુજરાતના એક એક જિલ્લા તમે લઈ લો સાહેબ, એ દરેક જિલ્લામાં પોતપોતાની ભાષાઓ છે, છે ગુજરાતી જ, પણ દરેકના લેકા જુદા જુદા છે. અને કહેવા ગયો જે જિલ્લાનો જે વિસ્તારનો માણસ પરદેશમાં ભેગો થાય અને ખબર પડે એટલે તરત વાત એ ગુજરાતીમાં જ કરશે અને એ જ લેકામાં વાત કરશે. કચ્છનો માણસ ભેગો થયો, કચ્છી માણસ તરત કચ્છી ભાષામાં ચાલુ કરી દેશે. મહેસાણા બાજુના હશે, ચરોતર બાજુના છે તો ચરોતરી ભાષામાં તરત ચાલુ કરી દેશે. આ ભાષા ગુજરાતની ભાષા સાથેનો જે પ્રેમ લઈ અને હું તમે બેઠા છીએ એ મોટામાં મોટી વાત છે. અને ગુજરાત ભલે ગામડામાં નેહડામાં રહેતો હોય તોય ભલે, અને મોટા બંગલામાં રહેતો હોય તોય ભલે, એ એના ગૌરવથી અને પોતાના સાહસથી જીવે છે. ત્રીજી વાત, ગુજરાતને મિત્રતા નિભાવતા આવડે છે. મારો કૃષ્ણ અને સુદામો બે ગુજરાતી છે, મારો કહેવાનો અર્થ છે ભલે ભગવાન કૃષ્ણ જન્મા બીજે, પણ જો ગુજરાતમાં દ્વારકા ન આવ્યા હોત તો મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય એ પણ નારાયણ ને ન ખબર પડત. સાહેબ મિત્રતાનો પ્રેમ નિભાવતા શીખવું હોય તો એ ગરબી ગુજરાતે શીખવું છે. અને ગુજરાતમાં જેટલા તમે જો ગુજરાતની અંદર પ્રેમ, ગુજરાતની અંદર લાગણી, સાહેબ આપણો એક પણ પ્રસંગ, આ કોરોના જેવી મહામારી છે ને તો એ ધારી કહી દેજો, ભલે ઘરે છીએ લોકડાઉન, પણ એને ઉત્સવ કરીને ઉજવતા હોય તે આપણા ગુજરાતીઓ છે. કે આપણા ઘરે રહેવાનો ઉત્સવ મળ્યો છે, ઘરે રહેવાનો આનંદ મળ્યો છે, અને એ ગરબી ગુજરાતનો જ્યારે અહીંયા સ્થાપના દિન હોય અને એ સ્થાપના દિનના દિવસે અકેલાના માધ્યમથી અહીંયા આજે તમારી સામે મને બોલવાનો અવસર મળ્યો,
મારી જાતને ધન્ય અનુભવું છું. ફરી ફરી વાર આપ બધાયને જય જય ગરવી ગુજરાત, નર્મદે સર્વદે અસ્તુ. જય હિન્દ, જય શ્યામ.